અરવલ્લી જિલ્લામાં બે બેઠક પર ભાજપનો ભગવો લહેરાતા ખુશીનો માહોલ છે તે જોવા મળ્યો હતો. મોડાસાની વાત કરીએ તો મોડાસા બેઠક ઉપર ભીખુસિંહ પરમારનો દબદબો જોવા મળ્યો હતો, ત્યારે આ બેઠક પર અંતે ભાજપનો વિજય થયો, જેમાં ભાજપે મોડાસા બેઠક ઉપર 34,788 જેટલા મતોની લીડ હતી તે હાંસલ કરી. તો બીજી બાજુ વાત કરીએ ભિલોડા બેઠકની, તો ભિલોડા બેઠક જે કોંગ્રેસનો ગઢ માનવામાં છે, કોંગ્રેસનો ગઢ ગણાય છે, ત્યાં 27 વર્ષ પછી ભાજપની જીત છે તે થઈ છે, જીત હાંસલ કરી છે. આ ઉપરાંત બાયડ બેઠકની વાત કરીએ તો બાયડ બેઠક હતી તે ખૂબ જ રોચક બની હતી, ખાસ કરીને કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા જે મોટું માથું કહેવાતું હતું, જેમાં કોંગ્રેસ અને ભાજપને પછાડીને અપક્ષનો દબદબો છે તે જોવા મળ્યો. ત્યારે બાયડ બેઠક ઉપર અપક્ષના ઉમેદવાર ધવલસિંહ ઝાલાનો ભવ્ય વિજય થયો. ધવલસિંહ ઝાલાએ કહી શકાય કે 5,818 મતની લીડ થઈ હોવાની પોતાની જીત હતી તે પાક્કી કરી હતી. વિજય છે, એમનો હું ખૂબ ખૂબ આભારી છું. પહેલી પ્રાથમિકતા હું મારા ચૂંટણી પ્રચારમાં ઘણી વખત કહી ચૂક્યો છું, એ જ મારી પહેલી પ્રાથમિકતા રહેશે. એમાં કોલેજ યુનિવર્સિટી એ મારી પહેલી પ્રાયોરિટી. અને આ વખતે આ ઐતિહાસિક જીત, વર્ષો પછી આ ભારતીય જનતા પાર્ટીનું કમળ, આ કમળ હું એક ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર મોકલી રહ્યો છું. અને આપ સૌ એ પત્રકાર મિત્રો અહીંયા ભેગા થયા છો, એમનો પણ આભાર માનું છું. આટલા ટાઈમથી અહીંયા બધા, ઘણા ટાઈમથી મારી સાથે કવરેજ પણ કર્યું છે, બધાને હું આભાર માનું છું. અને જ્યારે મારા પ્રચાર અર્થે જે અધિકારીઓ, જે પદાધિકારીઓ, રૂપાલાજી આવ્યા હતા, અર્જુન મુંડાજી આવ્યા હતા, આ બાજુ મેઘરજની અંદર રવિ કિશનજી આયા હતા, ઉનકો ભી બધાઈ દેતા હું, ઓર ફિર ઉનકો ફિર સે આને કા આમંત્રણ ભી. મારી નથી, મારા મતદારોની છે. મેં જે 3 વર્ષ 5 વર્ષ જે પ્રજા વચ્ચે કામ કર્યા, એ કામનું મને ફળ આપ્યું છે. હું વિશ્વાસથી કહું છું કે આવતા 5 વર્ષ પ્રજાની સાથે રહી અને પ્રજાલક્ષી કામ કરવાનો છું. મને તમામ પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓએ મદદ કરી છે અને આમાં તમામ વર્ગ, તમામ સમાજ મને સાથે રાખીને જે જ્વલંત વિજય અપાયો છે એનો હું તમામનો હું આભાર માનું છું અને આ બધાનો ઋણી છું. બાયડ તાલુકાની જનતા માટે જીત્યા પછી પહેલું કામ કયું રહેશે? બાયડ તાલુકાની જનતા માટે જીત્યા પછીના કામ મારા માટે તમામ કામ એક સરખા છે. કોઈ એવું કામ નથી કે ભાઈ જે મારે એને નથી ગણું. નાનામાં નાનું કામ હશે એને પણ હું દિલથી સ્વીકારીને એ કામ કરવા પ્રયત્ન કરીશ. અને જે પ્રકારે ઘણા બધા લોકોની માગણી હતી, રસ્તાથી લઈને પાણીથી લઈને તમામ સમસ્યાઓને પૂરા કરવા માટે પ્રયત્ન. અરવલ્લી જિલ્લાની અંદર 3 બેઠકોનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ભિલોડા વિધાનસભાની બેઠક છે, એ વિધાનસભાની બેઠક ઉપર 27 વર્ષ બાદ ફરી એકવાર કમર ખીલ્યું છે. ત્યારે આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ભિલોડા વિધાનસભા બેઠકના ઉમેદવાર પીસી બરંડા સાહેબને મેઘરજ તાલુકાના લોકો આજે તેમને પોતે ખભે બેસાડીને આવકારી રહ્યા છે. ત્યારે કહી શકાય કે આ મેઘરજ તેમજ ભિલોડા તાલુકાને જનતાઓની અંદર આનંદ એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ તો આપ દ્રશ્યની અંદર સ્પષ્ટપણે જોઈ શકો છો કે આ જે ભિલોડા વિધાનસભાની બેઠક હતી એ બેઠક ઉપર હાલ કમરનો વિજય થયો છે. હિતેન્દ્ર પટેલ, બુલેટિન ઇન્ડિયા, અરવલ્લી.